નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 માં ભૌતિક વિજ્ઞાન વિષયની અંદર પ્રકરણ 3 સુરેખ પથ પર ગતિની ચર્ચા કરીશું. અગાઉ આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણો મેળવ્યા. આ સમીકરણોના જે સૂત્રો છે એ તમને યાદ રાખવાનું પણ કહ્યું હતું કે જેનો ઉપયોગ આપણે દાખલા ગણવા માટે કરતા હોઈએ છીએ. હવે આ જે સૂત્રો છે એને આપણે અહીંયા સમજી લઈએ એક વખતે ફરીથી. અચળ પ્રવેગી ગતિ માટેના જે સૂત્રો છે, અચળ પ્રવેગી ગતિના સમીકરણ પહેલું સૂત્ર આપણે મેળવી લાયા હતા, વી બરાબર વી ઝીરો પ્લસ એટી. એ પ્રવેગ થી સમય વી ઝીરો પ્રારંભિક વેગ, વી અંતિમ વેગ. બીજા નંબરે લાયા હતા એક્સ બરાબર વી ઝીરો ટી પ્લસ વન હાફ એટી સ્ક્વેર. અને ત્રીજા નંબરે લાયા હતા વી સ્ક્વેર બરાબર વી ઝીરો સ્ક્વેર પ્લસ ટુ એ એક્સ. હવે આ જે સમીકરણ છે એ જો ગતિ આપણે ઉગમ બિંદુથી થતી હોય તો આ મુજબ લખી શકીએ. હવે ધારો કે ગતિ ઉગમ બિંદુથી નથી થતી અને કોઈ વચ્ચેની પોઝિશનથી થાય છે. સમજો કે આ સિચ્યુએશન છે, એક્સ અક્ષની દિશા છે, એક્સ બરાબર ઝીરો છે, એક્સ બરાબર 10 મીટર છે, અહીંયા એક્સ બરાબર 20 મીટર છે, આ રીતે છે. અને ગતિ અહીંથી થાય છે સ્ટાર્ટિંગ, ગતિની સ્ટાર્ટિંગ અહીંથી થાય છે. તો આ પરિસ્થિતિમાં આ જે વેલ્યુ છે એ પ્રારંભિક પોઝિશન કહેવાય અને એને આપણે x0 કહીશું. હવે કણ અહીંયા પહોંચે અથવા પદાર્થ અહીંયા પહોંચે તો એને 20 મીટર અંતર નથી કાપેલું, એને માત્ર 10 જ કાપેલું છે. એટલે આ જે સૂત્ર છે, આ સમીકરણ અને આ જે સમીકરણ છે એમાં આપણે ગતિની શરૂઆત ક્યાંથી કરેલી છે? ઉગમ બિંદુ આગળથી. હવે ધારો કે કોઈ પોઝિશન એવી છે કે ગતિ ઉગમ બિંદુથી શરૂ થતી નથી, તો એવી પરિસ્થિતિમાં આ જે સૂત્રો છે એ કન્વર્ટ થાય છે અને આ સમીકરણ આપણે આ રીતે લખીશું, x માઇનસ x0 બરાબર v0t પ્લસ 1/2 at2. અને આ જે સૂત્ર છે એને આપણે આ રીતે લખીશું, v square is equal to v0 square plus twice a x minus x0 બરાબર. ક્યારે? જ્યારે ગતિની શરૂઆત ઉગમ બિંદુ એટલે કે x બરાબર 0 ની જગ્યાએ બીજી કોઈ પોઝિશન થી થતી હોય ત્યારે સૂત્ર આ રીતે કન્વર્ટ થાય છે. હવે આપણે આ જે સમીકરણો છે જેને આપણે આલેખની મદદથી મેળવી લાયા એને બીજી એક મેથડ છે જેને આપણે કલન શાસ્ત્રની રીત કહીએ છીએ એના દ્વારા મેળવવા છે. તો અગાઉ આપણે ગણિતની અંદર કહ્યું હતું કે વિકલનના નિયમો આવશે, એ નિયમોની થોડી વાત પણ કરી હતી, એ જ કલન શાસ્ત્રના અંદર સંકલન પણ આવે છે. તો અહીં સંકલન વિકલનનો જે ઉપયોગ છે એનો આપણે જે જરૂરી સમીકરણ છે એની અહીંયા ચર્ચા કરીએ. તો આપણે સૌપ્રથમ તો સંકલન માટે એક સમીકરણ બધા યાદ રાખવાનું છે, ખાસ જે વપરાય છે સંકલન ના જે સમીકરણ છે એની અંદર આવું સંકલનની આવી નિશાની છે. આ સિમ્બોલ દોરેલી હોય તો શું સમજવાનું? સંકલન કરવાનું કહે છે. સંકલન માટેની સિમ્બોલ છે, જેમ ગુણાકાર ભાગાકાર માટેની સિમ્બોલ હોય છે એમ સંકલન આ નિશાની વડે રજૂ થાય છે. અને હવે કોઈ વિધેય છે જેનું આપણે સંકલન કરીએ છીએ તો ઇન્ટિગ્રેશન, અંગ્રેજીમાં બોલીશું ઇન્ટિગ્રેશન x ni n ka x raised to n dx બરાબર આનું સંકલન શું થાય? તો આનું સૂત્ર આપણને આ રીતે મળે છે, x raised to n plus 1 x ની n plus 1 ઘાત ભાગ્યા n plus 1 અને અહીંયા કઈક અચળ પદ c. c એ શું બતાવે છે? તો c બરાબર અચળ પદ છે. હવે સંકલન બે પ્રકારના હોય છે, એક નિયત સંકલન અને બીજું અનિયત સંકલન. પછી ખંડસ સંકલન પણ આવે છે, પણ આપણે અહીંયા જે જરૂરિયાત વાળી બાબત છે એમાં બે પ્રકારના સંકલન આવશે. આ અનિયત સંકલન છે જેને લિમિટ ના હોય, બાઉન્ડ્રી ના બાંધેલી હોય x બરાબર આટલાથી આટલા, એટલે અનિયત સંકલન છે. અને એની અંદર અચળ પદ મૂકવું પડે છે.
જ્યારે નિયત સંકલન હોય, ધારો કે આવું લખેલું હોય કે x થી x 0 x રેસ્ટ ટુ n dx, તો આને આપણે નિયત સંકલન કહીશું. જેની બાઉન્ડરી આપેલી હોય, સીમા હોય, અને આનું સંકલન થશે x રેસ્ટ ટુ n + 1 ભાગ્યા n + 1. અહીંયા અચળ પદ આવશે નહીં. હવે આ જે સંકલન થાય છે એને આપણે આ રીતે કૌંસમાં મૂકીએ છીએ. x બરાબર x, x બરાબર x દીધું, અને એક વખતે x ની જગ્યાએ x 0 મૂકવાના થાય, એક વખતે x ની જગ્યાએ x મૂકવાનો થાય, જેને આપણે અહીંયા નિયત સંકલન તરીકે ઉઠીશું. હવે અહીંયા x ની કિંમત કોઈ બી હોઈ શકે. ધારો કે અહીંયા આપણે આ રીતે લઈએ કે x બરાબર 5 થી x બરાબર 10, તો અહીંયા x બરાબર x 0 લખ્યું, એની જગ્યાએ અહીંયા 10 લખવાનું, અહીંયા લખવાનું 5. ધારો કે આપણે આવું કંઈ લઈએ, પણ જનરલ કેસની અંદર જે લિમિટ આપી હોય આપણે મૂકીશું. તો આ વાત થઈ સંકલનની. તમારે આ સૂત્ર દરેક જણાએ યાદ રાખવાનું છે. હવે જ્યાં નિયત સંકલન હોય ત્યાં આ સી ને ધ્યાનમાં લેતા નથી, અને જ્યાં નિયત સંકલન ના હોય ત્યાં આપણે સી લઈએ છીએ. પણ જનરલી તમારે આટલું સૂત્ર યાદ રાખવાનું, સી લખો ના લખો એ બહુ તમારા માટે મેટર કરતું નથી. પણ આપણે અહીંયા આ સમીકરણને આખું લખવું હોય તો આ રીતે લખીએ છીએ, અને ખાસ મહત્વનો જે પોર્શન છે ત્યાં છે એક ઘાત એડ કરવાની, અને જે ઘાત બને એના વડે ભાગવાના. આ સૂત્ર આ રીતે યાદ રાખજો. x રેસ ટુ n dx હોય તો એનું સંકલન x ની n + 1 ભાગ્યા n + 1, એટલે એક ઘાત વધે નવી ઘાત વડે ભાગવાનું. સમજજો અહીંયા કે કોની સાપેક્ષમાં છે, કોનું છે, તો કે x ચલ છે. કોની સાપેક્ષમાં છે, x ની સાપેક્ષમાં છે. તો વિધેય x છે અને x નું સંકલન છે, તો અહીંયા x રેસ ટુ n + 1 / n + 1, એટલે એક ઘાત વધારવાની નવી ઘાત વડે ભાગવાના. તો આ સૂત્ર આપણે યાદ રાખી લેવાનું છે. હવે અહીંયા એક ઉદાહરણ આપેલું છે. ઉદાહરણમાં કહેલું છે કે કલનશાસ્ત્રની રીતે, કલનશાસ્ત્રની મદદથી અચળ પ્રવેગી ગતિના સમીકરણ મેળવો. કલન શાસ્ત્ર દ્વારા અહીંયા ઉદાહરણનો જે નંબર છે એ 3.3 છે. 3.3 નંબરના ઉદાહરણમાં સ્પષ્ટ લખેલું છે કે કલન શાસ્ત્ર ની મદદથી અચળ પ્રવેગી ગતિના સમીકરણ મેળવો. હવે ત્રણ સૂત્રો છે, આ ત્રણ સમીકરણ મેળવી લાવવા છે. શું કરીશું? તો કલન શાસ્ત્રની મદદથી કીધેલું છે એટલે વિકલન સંકલનનો ઉપયોગ કરી શકાય. હવે પહેલું સમીકરણ મેળવવા માટે હું અહીંયા પ્રવેગ એ બરાબર ડીવી બાય ડીટી, તત્કાલીન પ્રવેગનું સૂત્ર છે. આપણે આગળ ભણી ચૂક્યા છીએ કે વેગનું સમયની સાપેક્ષ વિકલન પ્રવેગ આપે છે. આનો ઉપયોગ કરું અને આ સમીકરણને હું વેગના પદમાં મૂકી દઉં તો dv is equal to a dt થાય. dt અહીંયા ગુણાકારમાં જાય છે અને dv ને સૂત્ર કરતા જાય. આ જે સમીકરણ બનેલું છે આ સમીકરણની અંદર વેગ જે છે આની dv તો અહીંયા dx, dt dx આવું આની સાથે મેચ કરીએ, બંને બાજુ સંકલન કરીએ તો અહીંયા શું લખાશે? ઇન્ટિગ્રેશન સંકલનમાં dv અહીંયા આવશે સંકલનની અંદર એ dt. હવે મિત્રો તમને ખ્યાલ છે કે વિકલનની અંદર જે અચળ પદ કશું થતું નથી, આપણે એને વિકલનની બહાર કાઢીએ. એમ સંકલનમાં પણ અચળ પદ હોય તો એને બહાર કાઢી લે છે. અહીંયા લખેલું છે કે અચળ પ્રવેગી ગતિના સૂત્રો, તો એ અચળ છે, એ અચળ પદ છે, અને અચળ પદનું સંકલન કે વિકલન થતું નથી, એને ગુણાકારમાં હોય તો બહાર કાઢી લેવાય, એટલે આવું બનશે ઇન્ટિગ્રેશન dv a ઇન્ટિગ્રેશન dv. હવે સમજો કે અહીંયા હું લિમિટ આપવા માંગુ છું. જ્યારે વેગ પ્રારંભિક વેગ v0 હતો તો v0 થી v ત્યારે સમય 0 અને t, તો અહીંયા v0 થી v
0 થી આ લિમિટ આપી અહીંયા વાત કરી ને કે લિમિટ આપી આ રીતની હોય છે તો આનો જવાબ શું થશે હવે હજી તમે થોડું આની સાથે આને મેચ કરો તો અહીંયા એકલું dv છે અહીંયા dx ની આગળ x રેસ ટુ n હતું તો આને હું આ રીતે લખી શકું ફર્સ્ટ વખત છે એટલે ધ્યાન રાખીશું આપણે v ની 0 ઘાત dv લિમિટ તો એ જ છે v 0 થી v a ઇન્ટિગ્રેશન 0 થી t આવું બોલાય ઇન્ટિગ્રેશન 0 થી t સંકલન 0 થી t અને e ની 0 ઘાત dv તો ચાલે હવે કોઈ પણ ની 0 ઘાત હોય તો એ આપણને કેટલી વેલ્યુ આપે એક જ આપે તો 1 / dt તો એ જ થયું અહીંયા અને હવે તમે આને આની સાથે સેટ કરીને આનું સંકલન કરો તો શું મળશે x ની n ઘાત હોય તો એની જગ્યાએ n + 1 લખાય તો v ની 0 ઘાત હોય તો એની જગ્યાએ શું લખાય v ની 0 + 1 ભાગ્યા 0 + 1 અને મેં કહ્યું એમ શું કરવું પડે લિમિટ આપવી પડે અહીંયા મૂકવું પડે અહીંયા આની લિમિટ છે v 0 અને અહીંયા છે v એ જ રીતે એ અચળ છે અને આનું સંકલન કરીશું તો આનો જવાબ મળશે t ની 0 + 1 ભાગ્યા 0 + 1 અને 0 થી t હવે આનું સંકલન આપણે એક સ્ટેપ આગળ લઈ જઈએ આનું સાદુરૂપ આપી દઈએ તો શું મળશે સાદુરૂપ થશે અહીંયા v v ની 0 + 1 એટલે 1 અને v ની 1 ઘાત એટલે v ભાગાકારમાં 1 તો હવે 1 લખીએ કે ના લખીએ કોઈ ફેર પડવાનો નથી હાલ પૂરતું લખીએ છીએ v ભાગ્યા 1 v 0 થી v એ જ રીતે a અહીંયા આવશે t ની 0 + 1 એટલે t અને ભાગ્યા 1 0 થી હવે એક કાઢી નાખીએ આપણે પદમાંથી તો જે જવાબ છે શું બનશે v v થી v 0 બરાબર તો હવે એક વખતે v મૂકું એક ની કોઈ જરૂર નથી ભાગાકારમાં તો એક નીકાળી દઈએ એમ સમજી લઈએ અને એક વખતે v મૂકું ઓછા v 0 નિયમ પ્રમાણે અને અહીંયા a કૌંસમાં t માઈનસ 0 અને આ સૂત્રને તમે v માઈનસ અને આપણે અહીંયા લખીએ v માઈનસ v 0 બરાબર a t ધેરફોર v બરાબર v 0 પ્લસ a t જે આપણે કલન શાસ્ત્રની મદદથી મેળવી લાયા આનો ઉપયોગ કર્યો આના અંદરથી સંકલનમાં ગેન સંકલનમાંથી આ સમીકરણ બન્યું બરાબર તો હવે આપણે બીજા સમીકરણની વાત કરીએ x વાળો અને v સ્ક્વેર વાળો હવે આપણે બીજું સમીકરણ મેળવવું છે x વાળા પદનું તો હવે એ સૂત્ર તમે જાણો છો કે આ રીતનું છે x is equal to x0 plus v0t plus 1/2 at square આ બીજા નંબરનું સૂત્ર છે અને ત્રીજા નંબરનું સૂત્ર આ રીતનું છે v સ્ક્વેર બરાબર v0 સ્ક્વેર પ્લસ 2 a x માઈનસ x 0 હવે આ બે સમીકરણ મેળવવા માટે આપણે કલન શાસ્ત્રની મદદથી મેળવવા છે તો શું કરીશું તો મિત્રો કલન શાસ્ત્રની જે મેથડ છે એની અંદર તમારે વિકલન સંકલનનો ઉપયોગ કરી શકાય જેમ અહીંયા a બરાબર dv / dt નો ઉપયોગ કર્યો એવું જ કે અહીંયા આપણે કરીએ અને આ પદ જે છે x વાળો પદ મેળવવા માટે પ્રયત્ન કરીએ તો શું કરીશું તો આપણને x ના પદમાં જવાબ મળશે તો સૂત્રોને આપણે અહીંયા સમજીએ છીએ કે x સાથે v0t અને 1/2 at² એટલે એ પણ આવે છે તો શું કરીએ તો આપણને આનો જવાબ સરળતાથી પ્રાપ્ત થાય તો આના માટે આપણે સૂત્ર તો v વાળા પદનું લખી અને એમાં x આવતું હોય તો અહીંયા તમે જોઈ શકો છો કે તમારી જોડે જે સૂત્રો છે એમાં આવું સમીકરણ તમે ભણે કે a બરાબર dv/dt અને બીજું સમીકરણ ભણે v બરાબર dx/dt આ બે સૂત્રો સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન વેગ આપે વેગનું સમયની સાપેક્ષે વિકલન પ્રવેગ આપે એટલે આ પ્રવેગનું સૂત્ર આ વેગનું સૂત્ર આ બંને સમીકરણમાંથી હું આ સમીકરણ ધારો કે અહીંયા હું યુઝ કરું છું તો શું થશે
तो v बराबर dx by dt वालों जो सूत्र से, तो dx बराबर v dt है जैसे, अरे dx बराबर v dt था है, तो यह तमें आनी मदद थी, बीजा नंबर लो जो समीकरण से ये मेल भी सक्सो, तो यह तमें जो ही सकोचो कि आजे सूत्र से, एनु तमें आजे समीकरण से, आनु तमें आनी जेमज, dv बराबर dt से આની જેમ લખશો તો શું થશે આની ઉપરથી લખીએ છીએ dx is equal to v dt આની ઉપરથી જે લખ્યું આપણે જે રીતે કે dv બરાબર dt એમ dx બરાબર v dt થાય અને હવે તમે જુઓ કે અહીંયા આનું સંકલન કરીશ તો મને શું મળશે આ નિયમ પ્રમાણે ઇન્ટિગ્રેશન dv નું સંકલન શું મળે v મળે એ લિમિટ મૂકીશ એટલે v - v0 - x - x0 મળશે v dt છે તો એનું સંકલન આપણે કરવાનું બાકી રહેશે પણ v ની જગ્યાએ જો સીધું સંકલન કરીશું તો સમીકરણમાં એ આવશે નહીં તો શું કરવું પડશે તો આ જે સમીકરણ છે આને આપણે કન્વર્ટ કરી નાખવું પડે અને આનો ઉપયોગ કરીશું તો v ની જગ્યાએ શું લખી દઉં dx is equal v ની જગ્યાએ શું મૂકી દઉં v 0 + a અને અહીંયા તો dt હતું જ જો v બરાબર v0 + at તો આ જે v છે આની જગ્યાએ આપણે શું ભરી દીધું v0 + at અને આ v0 + at ભરી દઈએ અહીંયા આ જે પદ છે એની અંદર તો શું મળશે આના બે સ્ટેપ થશે dx is equal to v0 + at તો અહીંયા v0 dt ગુણાકારનો નિયમ જે છે એ જ વાપરીએ છીએ પ્લસ at dt હવે આ જે પદ બનેલું છે આનું સંકલન કરો તો સંકલન કરતા શું મળશે ઇન્ટિગ્રેશન dx ઇન્ટિગ્રેશન v0 dt પ્લસ ઇન્ટિગ્રેશન at dt મિત્રો ફરીથી આપણે અહીંયા લિમિટ મૂકી દઈએ સમયના પદવાળા બે સૂત્રો છે અને એક સ્થાનાંતરના પદવાળું છે પ્રારંભિક સ્થાનાંતર x 0 હતું એટલે સમય 0 હતો અને એની જે લિમિટ છે જ્યારે સ્થાનાંતર x હતો એ વખતનો સમય t હતો હવે તમને એમ થાય કે લિમિટ કેવી રીતે મૂકવી તો તમે જુઓ કે આ dt t ની સાપેક્ષમાં છે આ પણ t ની સાપેક્ષમાં છે આ સ્થાનાંતરની સાપેક્ષમાં છે તો સ્થાનાંતરની બે લિમિટો પ્રારંભિક અને અંતિમ x 0 અને x એમ t ની બે લિમિટો 0 થી t હવે શું કરવાનું છે તો આનું સંકલન શું થાય તો આ નિયમ પ્રમાણે જશો તો શું બનશે સાદરૂપ આપતા જશો તો પહેલા તો ઇન્ટિગ્રેશન dv નું v થયું v નું લિમિટ મૂકીને v - v0 થયું તો આનું શું થાય તો આની અંદર સેમ પ્રોસેસ આગળ લઈ જશું તો આનું સંકલન શું બનશે x - x આની જેમ છે એ જ રીતે આનું સંકલન શું થશે તો આનું સંકલન થશે v0 બહાર નીકળી જશે અને આનું સંકલન થશે t - v પ્રોબ્લેમ અહીંયા આવે છે અહીંયા એ અચળ છે ઇન્ટિગ્રેશન 0 થી t t dt આવું બનશે એને કેમ બહાર કાઢી લીધો અહીંયા એને બહાર કાઢી લેવાનું કારણ તો આગળ કહ્યું એમ એ અચળ છે અચળનું સંકલન થતું નથી માટે એને બહાર કાઢી લીધો અને હવે બાકી શું બધું t dt હવે આ તમે આ સૂત્ર સાથે આને સરખાવો ઇન્ટિગ્રેશન x / n dx બરાબર x / n + 1 by n plus 1 આ જે સૂત્ર છે આનો અહીંયા ઉપયોગ કરવો છે તો આગળનું એમ નાય મૂકી દે x - x0 આના પર બે પદ થશે v0 t - 0 એટલે v0 t લખી દી પ્લસ એ એમ નાય અને આનું સંકલન શું થશે આ જે પાછળનો પોર્શન છે તો આની સાથે તમે આને સરખાવો ઇન્ટિગ્રેશન x / n dx અહીંયા લિમિટ હતી x 0 થી x તો આની અંદર આપણે કૌંસ કરી x 0 થી x નિયત સંકલન માટે તો અહીંયા t ની ઉપર કઈ ના હોય તો કેટલી ઘાત ગણાય એક ઘાત છે તો n ની જગ્યાએ એક છે અને હવે તમારે t ની 1 વત્તા 1 કેટલી ઘાત થઈ અને હું લખું છું અહીંયા t ની 1 1 +
वन भाग्या वन प्लस वन अने अहीं एक वक्त जीरो एक वक्त डी। हवे तमे आनो एक स्टेप आगळ लई जशो तो एक्स माइनस एक्स जीरो बराबर वी जीरो टी प्लस हवे ए एम ना एम राखी अने टी नी केटली घात थई तो के टी नी बे घात थशे अने भागाकार मां केटला वधशे बे लिमिट तो एज इट इज आपीशुं जीरो थी टी। आटलू कर्या पछी आ जे पद वरेलुं छे आनी अंदर આવું હોત તો શું કરતા હતા એક વખત x મૂકતા હતા એક વખત x0 મૂકતા હતા આની અંદર શું કરીશું એક વખત t મૂકીશું એક વખત 0 મૂકીશું તો a by 2 x minus x0 v0 t plus a by 2 એમ ને બાદ કરી દીધા અને એક વખત t ની જગ્યાએ t મૂકું ને એક વખત 0 મૂકું તો t નો વર્ગ ઓછા 0 નો વર્ગ એટલે t થશે એટલે t નો વર્ગ તો આપણા જોડે આ સમીકરણ જે બન્યું છે તે કોના જેવું છે તો જોઈ શકાય છે કે આ જે સૂત્ર છે આના જેવું થશે આમાં તમે એક સ્ટેપ લખશો તો આવું લખાશે x બરાબર x0 પ્લસ v0t પ્લસ 1/2 a સ્ક્વેર બરાબર આ સમીકરણ અને આ સમીકરણ એક થઈ ગયા। હવે મિત્રો ત્રીજું સમીકરણ મેળવવાનું બાકી રહે ત્રીજા સમીકરણ માટે એક વખતે આનો ઉપયોગ કર્યો બીજી વખત આનો ઉપયોગ કર્યો હવે ત્રીજું સમીકરણ તમે જુઓ તો એમાં શું આવે છે તો એમાં v આવે છે અને x આવે છે તો તમે જુઓ કે v અને x આવતો હોય એવું સમીકરણ અને એમાં a પણ આવતો હોય તો આ સમીકરણમાં v આવે છે a આવે છે અને t આવે છે આમાં v આવે છે x આવે છે t આવે છે તો આ બંને સમીકરણમાંથી કોઈ એક સમીકરણ તો વાપરવું જ પડશે કારણ કે બીજું કોઈ ઓપ્શન છે નહીં તો શું કરીએ આજે dv/dt છે એના ભાગ પાડી દીધી dv/dx અને dx/dt વિકલનના નિયમમાં વાત થઈ હતી આપણે કે આ જે પદ છે આને આપણે આ રીતે લખી શકીએ e is equal to હવે આપણે આની હાલ જરૂર નથી આને કાઢી નાખી અને હવે આપણે આ રીતે લખીએ a is equal to a is equal to dv by dx ઉણે dx by dt dx અને dx આપણે વાત થઈ હતી કે એમ સમજો કે dx વડે ભાગે dx વડે ગુણે અને બાકી નિયમ છે dv by dt જે છે એને કન્વર્ટ કરવા માટે આપણે dv by dx અને ભાગાકારમાં dx by dt આ રીતે આને કન્વર્ટ કરીએ છીએ તો આની જગ્યાએ શું લખાય dx by dt ની જગ્યાએ તો v લખાય તો સૂત્ર શું બને dv by dx into v dx by dt બરાબર v છે આટલું કરી નાખશું પછી શું થશે તો આટલું કર્યા પછી મિત્રો v ને આપણે આગળ મૂકી દઈએ અને આવું લખીએ a બરાબર v dv by dx અને આનું થોડુંક સાદરૂપ આ રીતે આપીએ v dv is equal to a dx a અને dx નો ગુણાકાર કરો vdv ભેગા કરી નાખે છે આ કે સુધી સાદરૂપમાં કોઈ નથી થતી આ કે સુધી ખબર પડે તો હવે આપણે અહીંયા સંકલનનો ઉપયોગ કરીએ ફરીથી સંકલન વખતે ધ્યાન રાખીશું કે કોનું સંકલન કરવાનું છે અહીંયા v નું અહીંયા x નું તો v ની બે લિમિટ મૂકો x ની બે લિમિટ મૂકો ચલો આ રીતે મળશે ઇન્ટિગ્રેશન vdv બરાબર ઇન્ટિગ્રેશન a dx v ની બે લિમિટ કઈ તો પ્રારંભિક વેગ v0 અંતિમ વેગ v x ની બે લિમિટ કઈ પ્રારંભિક સ્થાનાંતર x0 અંતિમ સ્થાનાંતર x આટલું કામ કર્યા પછી v dv વાળું પદ છે આનું સંકલન કરીશું તો શું થશે તો અહીંયા તમે જુઓ કે t dt નું સંકલન શું થયું ઇન્ટિગ્રેશન a dt હતું તો એ બહાર કાઢી દીધા અને t dt નું સંકલન શું થયું તો કે t2 by 2 સેમ vdv નું સંકલન થશે v2 / 2 a dx છે એમાં એને બહાર કાઢી રહ્યા છે એટલે એકના માટે અને ઇન્ટિગ્રેશન dx નું સંકલન શું થાય તો કે x તો આટલું કામ કર્યા પછી તમને આવું પદ મળશે v2 / 2 v0 થી v અહીંયા આવશે એ અચળ છે બહાર કાઢી દીધા અને આનું સંકલન થશે x
x0 થી x અને હવે તમે આનું સાદરૂપ આપશો એટલે આવું સૂત્ર તૈયાર થઈ જશે આનો જવાબ જોઈ લો અહીંયા કે બાય 2 છે એ બાદ લઈ લઈએ તો શું બન્યું v સ્ક્વેર માઈનસ v0 સ્ક્વેર બાય 2 બરાબર e x માઈનસ x0 કારણ કે એક વખત x મૂકો એક વખત x0 મૂકો સંકલનના નિયમ પ્રમાણે નિયત સંકલન હોય તો જે સંકલનનો જવાબ મળેલો છે એમાં બે લિમિટો મૂકવી પડે પહેલા ઉપરની લિમિટ મૂકાય પછી નીચેની લિમિટ મૂકાય એટલે અહીંયા આ લિમિટ ઉપર થશે અને હવે તમે આનું બેન આ બાજુમાં લાવી દો તો શું બનશે સમીકરણ તો કે બેન આ બાજુએ લઈ જઈશું એટલે આપણને આવું સૂત્ર મળશે v² - v0² બરાબર 2ax - x d જે મેળવવાનું છે આની અંદર શું કર્યું છે v0 ને પેલી બાજુ લઈ ગયા છે એટલે આ પર કન્વર્ટ થઈ જાય છે તો મિત્રો આ થઈ કલન શાસ્ત્રની મેથડ ફરીથી એક વખત સમજી લો ત્રણ સમીકરણો મેળવવા છે પહેલા નંબરે જે સમીકરણ છે એ બરાબર dv/dt વેગનું સમયની સાપેક્ષ વિકલન પ્રવેગ આપે એની અંદર થી dv નો સૂત્ર કરતા તમે અહીં dt લીધા તમે જોઈ લો કે પહેલું સમીકરણ શું હતું કે v બરાબર v0 at તો આમાં v આવે છે t આવે છે અને e આવે છે તો આની મદદથી સીધે સીધું સંકલન દ્વારા આપણને શું મળી જશે પહેલું સમીકરણ પ્રાપ્ત થઈ જશે એટલે dv બરાબર a dt આ સમીકરણ આપણને અહીંયા મળ્યું ત્યારબાદ બંને બાજુ સંકલન કરતા આના આપણે આ જે સિમ્બોલ છે એ શું બતાવે છે સંકલનની સિમ્બોલ છે સંકલન કરતા એટલે આ સંકલનની અંદર કન્વર્ટ થઈ ગયું હવે અચળ પદનું સંકલન ગુણાકારમાં હોય ત્યારે થતું નથી એટલે બહાર નીકળી ગયું તો એ બહાર નીકળી ગયું ઇન્ટિગ્રેશન 0 થી t dt અને આ બાજુમાં જે હતું એમને ઇન્ટિગ્રેશન v 0 થી v dv અને હવે આનું સંકલન કેવી રીતે થાય તો કઈ ના હોય આગળ તો 0 ઘાત લખાય એટલે v ની 0 ઘાત dv લખ્યું t ની 0 ઘાત dt લખ્યું અને નિયમ પ્રમાણે ચાલે તો સંકલન મળ્યું v ની 0 ઘાત + 1 ભાગ્યા 0 + 1 એ જ રીતે t ની 0 ઘાત + 1 અને લિમિટો આપી દીધી જે પ્રમાણે હતી સાદરૂપ આપ્યું એટલે v / 1 મળ્યું અને લિમિટ જે હતી એમને t / 1 મળ્યું લિમિટ જે હતી એમને અને આની અંદર એક વખતે v મૂકો એક વખતે v0 મૂકો તો v - v0 બાદબાકી સ્વરૂપ એમ t માઇનસ 0 બાદબાકી સ્વરૂપે એમ ને અને અનુસાર રૂપ આપે તો આપણે આવું સમીકરણ પ્રાપ્ત થાય બીજા નંબરનું ત્રીજા નંબરનું સમીકરણ મેળવવા માટે આપણી જોડે કલન શાસ્ત્રનો ઉપયોગ કરવા માટે આ બે સૂત્રો હતા આ બંને સમીકરણ જે છે એ સમીકરણનો અહીંયા ઉપયોગ કરી કેવી રીતે બીજું અને ત્રીજું સમીકરણ મળે તો જોયું કે dx/dt વાળું સૂત્ર સીધું વાપરીશું તો એની અંદર a નહીં આવે તો આની અંદર આપણે એ એન્ટર કરવા માટે v ની વેલ્યુ મૂકી દીધી v ની વેલ્યુ આગળના સમીકરણ પરથી ઉઠાઈ મૂકી દીધી એટલે સમીકરણ આવું કન્વર્ટ થઈ ગયું પછી અહીંયાથી જ્યારે આગળ જઈએ છીએ ત્યારે સાદો નિયમ છે કે આ બેનો ગુણાકાર આની સાથે હોય તો v0 dt અને at dt લખાય અને પછી સંકલનમાં લઈ ગયા એટલે સંકલનમાં લઈ જશો એટલે લિમિટ વાળું સંકલન છે x0 થી x 0 થી t 0 થી t એટલે dt તો 0 થી t dt 0 થી t અને x છે માટે x0 થી x પ્રારંભિક અને અંતિમ પ્રારંભિક અને અંતિમ પ્રારંભિક અને અંતિમ અને આનું સંકલન કરીશું આ પ્રમાણે તો આનું જેમ v - v0 મળે x હોય તો x - x0 મળે t હોય તો t - 0 મળે અને t ની એક ઘાત છે માટે કયો નિયમ લાગુ પડે x / n dx હોય તો x / n + 1 ભાગ્યા n + 1 નો નિયમ અહીં એપ્લાય કર્યો અને અનુસાર રૂપ આપ્યું તો આવું સમીકરણ બને અને આ સમીકરણને રૂપાંતરિત કરી આ રીતે કન્વર્ટ કરી લેતા હોય ત્રીજું સમીકરણ મેળવવા માટે આપણે વિકલનની એક મેથડનો ઉપયોગ કર્યો કે આપણી જોડે ડાયરેક્ટ ચલ નથી તો શું કરીએ બે ભાગ કરી દઈએ a બરાબર dv/dt ની જગ્યાએ dv/dx / dx/dt કરીએ અને આની અંદર વેગને એન્ટર કરી દીધું dx/dt એટલે વેગ છે તો આની જગ્યાએ v લખી દીધું અને પછી આ ફોર્મમાં એને કન્વર્ટ કરી નાખ્યું અને આનું પછી સાદરૂપ આપ્યું તો v dv બરાબર a dx અને બંને બાજુ સંકલન કર્યું બંને બાજુ સંકલન કરવાથી આપણને અહીંયા જે આન્સર પ્રાપ્ત થાય છે એ સંકલનના નિયમનો ઉપયોગ કરી v² - v0² = 2ax - x0 મળી જાય જે ત્રીજા નંબરનું સમીકરણ તો આ રીતે કલન શાસ્ત્ર દ્વારા તમે અચળ પ્રવેગી ગતિના સમીકરણ મેળવી શકો છો મિત્રો આ સમીકરણ દરેક જણના આવડતા હોવા જોઈએ
ખૂબ જ મહત્વના સમીકરણ છે. આના સિવાય તમારા આ ચેપ્ટરના એક્ઝામ્પલ ગણવા શક્ય જ નથી. માટે આ સમીકરણ આપણે દરેક જણને યાદ રહેવા જોઈએ. આનો ઉપયોગ કેવી રીતે કરો એ આપણે એક્ઝામ્પલની અંદર ચર્ચા કરીશું. બરાબર, તો આ 3.3 નંબરનો પ્રશ્ન પરીક્ષામાં પૂછી શકે એવો છે. આગળની થિયરી પણ કહી દીધી એમ આ દાખલો પણ તમારે લખીને તૈયાર કરવાનો છે. હવે સાદરૂપ હાલ પૂરતું લખજો, પછી તમને આવડવા લાગે પછી આને શોર્ટ કરી શકાય, આને સીધું આ રીતે લખી શકાય. આટલું નહીં લખો તો ચાલશે. તમને ખ્યાલ આવવા લાગે પછી તમે આની અંદર ઝડપથી સ્ટેપ જેટલા નીકળતા હોય એટલા નીકાળી શકો છો. પણ હાલ પૂરતું પહેલી વખત છે એટલા માટે લખજો કે જેથી કેવી રીતે આવે છે એની તકલીફ ના પડે. બરાબર,